બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજના માટેની સરકારી ગ્રાન્ટને કોવિડ માટે ખર્ચ કરવા થાવર ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈએ મુખ્યમંત્રીને લેખિતમાં પરવાનગી માગી છે. બનાસકાંઠા જિલ્લાની હાલત કફોડી થઈ રહી છે. જિલ્લામાં સુવિધાઓ સુધારવાના બદલે બગડી રહી છે. સારવાર માટે બેડ અને જીવવા માટે ઓક્સિજન સાથે રેમડેસિવીર ઇન્જેક્શનની અછત દર્દીઓને મોતના મુખમાં ધકેલી રહી છે. ગુજરાત સરકારના જ પૈસા લોકોની સારવાર માટે ઉપયોગમાં આવે અને આવી વિકટ પરિસ્થિતિમાં પ્રજાના પૈસા પ્રજા માટે જ કામ આવે તે માટે ધાનેરા બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પટેલે પોતાને મળતી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ કોવિડ-19 માટે ઉપયોગમાં લેવા જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત વિભાગ પાસેથી લેખિતમાં રજૂઆત કરી પરવાનગી માગી છે. ધાનેરા તાલુકામાં કોરોના વાયરસને લીધે ગામડે ગામડે દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવા વિકટ સમયે પ્રજાના પૈસા પ્રજા માટે જ વપરાય તેવી માંગ હવે ધાનેરામાંથી ઉઠી છે. જિલ્લા પંચાયતની થાવર સીટના સદસ્ય સુરેશભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રેમડેસિવીર ઇન્જેક્શન માટે દર્દીઓના સગા ડીસા પાલનપુર સુધી દોડધામ કરી રહ્યા છે અને 3 થી 4 દિવસ પછી ઇન્જેક્શન માટે નંબર આવે છે. તેવા સમયે રેમડેસિવીર ઇન્જેક્શનનો કોટા ધાનેરા ખાતે મળી રહે તેવી માંગ પણ આજે જિલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવી છે. ધાનેરા તાલુકામાં અને સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં આજે કોરોના નામની જે મહામારી પ્રસરી રહી છે એમાં મારા વિસ્તારમાં થાવર જિલ્લા પંચાયતમાં ખૂબ જ કન્ડિશન ખરાબ છે. માટે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જે જિલ્લા પંચાયતના સદસ્યોને ખાણ ખનિજ રોયલ્ટીની ગ્રાન્ટ તથા સ્વનિર્ભર સ્વભંડોળની જે 25 લાખ રૂપિયાની હરેક સભ્યને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ગ્રાન્ટ અત્યારે રોડ રસ્તાની જરૂર ન હોય અત્યારે ખાસ કરીને જે પીએચસી દરેક જિલ્લા પંચાયત સીટમાં જે પીએચસીઓ છે એ પીએચસીની અંદર ખાટલા છે, ઓક્સિજન છે, દવા છે એ લાવવા માટે આ ગ્રાન્ટને વાપરવાની જો છૂટ આપવામાં આવે તો અમે જિલ્લામાં પણ રજૂઆત કરી છે, ડીડીઓ સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે. જો આ ગ્રાન્ટ એની અંદર વાપરવામાં આવે તો દરેક ગામના પીએચસીની અંદર 15 થી 20-25 બેડની સુવિધા આપણે ઊભી કરી શકીએ છીએ અને ઘણા જીવો બચાવી શકીએ. માટે આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું રમેશભાઈ કે અમે આ માગણી કરી છે અને આ અમને હકારાત્મક જવાબ મળે અને આ ગ્રાન્ટ અમને કોવિડમાં વાપરવા મળે તેવી અમારી નમ્ર અપીલ છે. વત્તા મારી સાથે સાથે થાવર તાલુકા થાવર ગ્રામ પંચાયતમાં પણ 30 લાખની સ્વભંડોળની એમની ગ્રાન્ટ વપરાયેલી નથી. એમને પણ તૈયારી બતાવી છે કે આ કોવિડમાં થાવર ગામની અંદર કમસે કમ 7 થી 8 દુઃખદ ઘટના બની છે તો એ લોકો પણ એમની પોતાની જે ગ્રાન્ટ છે એ ગામની અંદર કોવિડ સેન્ટર ઊભું કરવા માટે વાપરવા માટે ની મંજૂરી માગેલી છે. તો આવા સમયમાં રોડ રસ્તાની ઝાઝી જરૂર ન હોય, અત્યારે હેલ્થની વધારે જરૂર હોય, આપણે એ દિશાની અંદર કામ કરીએ અને આ ગ્રાન્ટની અમને વાપરવા માટે મંજૂરી મળે તેવી અમે આપના માધ્યમથી જિલ્લાની અંદર ડીડીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ. આપ જનપ્રતિનિધિ છો, રેમડેસિવીર હોય કે બેડ હોય એના માટે કોલ આવતા હશે? બિલકુલ, બેડની અંદર પ્રાઇવેટ તથા રામચંદ સ્વરાજ આરએસ ટ્રસ્ટ દરેક હોસ્પિટલના તબીબો સાથે આપણે સંપર્ક સાધેલો છે. બંને ત્યાર સુધી રોજનું ઓક્સિજન પણ પૂરતો મળી રહે તે માટે અમે હર હંમેશ 24 કલાક દરેક ડૉક્ટર સાથે સંપર્ક સાધી અને એ કામગીરી ચાલુ છે. રેમડેસિવીર માટે પણ આજે પણ મારે ડીએચઓ સાહેબ જોડે વાત રૂબરૂ થઈ હતી. જે પણ સિરિયસ છે એમના માટે પ્રાયોરિટી લઈ અને રેમડેસિવીર અહીં આપી ઓનલાઈન નોંધાવે છે અને અહીં આપે એવી રજૂઆત અમે કરી છે. અને સાથે સાથે આજે અમે ધાનેરાની અંદર ધાનેરાના પેશન્ટોના ધાનેરામાં પોઈન્ટ મળે જેના કારણથી તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની પણ આજે અમે માગણી કરી છે. ધાનેરા તાલુકાની થાવર ગ્રામ પંચાયતે 30 લાખ રૂપિયાની નાણાં પંચની ગ્રાન્ટ થાવર ગામ ખાતે કોવિડ સેન્ટર ઊભું કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે. કોરોના વાયરસના પ્રકોપ સામે ગામના લોકોને યોગ્ય સારવાર અને જરૂરી આરોગ્ય સેવા મળી રહે તે માટે ધાનેરા તાલુકાની થાવર ગ્રામ પંચાયતે પ્રજાના આરોગ્યની સેવા માટે ખાસ કરી નાણાં પંચની 39 લાખ રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવા માટે માંગ કરી છે. થાવર ગામમાં 30 લાખ રૂપિયાના ખર્ચે કોવિડ સેન્ટર ઊભું કરી થાવર ગામના લોકોને સારવાર મળી રહે તે માટે ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર સહિત રેમડેસિવીર ઇન્જેક્શન સુવિધાઓ માટે કઈ રીતે ખર્ચ કરવા તે વિશે પરવાનગી માંગવામાં આવી છે. થાવર ગામની પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સાધનો સાથે કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવે તો થાવર ગામના લોકોને ઝડપી સારવાર મળી રહેશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ આ માંગ ઉપર વિચાર કરી ગામડે ગામડે ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતની મદદથી આરોગ્ય સેવા ઊભી કરવામાં આવે તો કોરોના વાયરસથી થતા મૃત્યુ અટકી શકે તેમ છે.